હેલો ફ્રેન્ડ્સ, હું આપની સમક્ષ ફરી ઉપસ્થિત છું વિજ્ઞાન અને ટેકનોલોજીના ચેપ્ટર નંબર 2નો એક નવો મુદ્દો લઈને. તો મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર આની અંદર સામાન્ય માહિતીનો અભ્યાસ કર્યો હતો અને એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરવી એની અમુક માહિતી આપણે ભણી ગયા હતા. તો જે સૂચક છે એ સૂચક દ્વારા એસિડ અને બેઝના રંગની અંદર પરિવર્તન આવે છે, એટલે કે એ સૂચકને આપણે એ પદાર્થની અંદર નાખીએ તો એનો જે રંગ બદલાય છે એ રંગના આધારે આપણે કહી શકીએ કે એ લીધેલો પદાર્થ એસિડ છે કે બેઝ. પરંતુ ઘણા પદાર્થો એવા હોય છે, ઘણા સૂચકો એવા હોય છે કે જે સૂચકોને આપણે એસિડ અથવા તો બેઝની અંદર નાખીએ તો એની ગંધ એટલે કે એની વાસમાં પરિવર્તન આવતું હોય છે. યાદ રાખજો, ઘણા સૂચકો એવા હોય છે કે જે સૂચકોને એસિડ અથવા તો બેઝની અંદર નાખતા એની વાસમાં ફેરફાર થતો હોય છે, પરિવર્તન આવતું હોય છે. તો આવા જે સૂચકો કે જે સૂચકોને એસિડ બેઝની અંદર નાખતા એની વાસમાં ફેરફાર થાય છે તો એવા સૂચકોને આપણે ધ્રાણેન્દ્રિય સૂચકો કહીએ છીએ. શું કહીએ છીએ? ધ્રાણેન્દ્રિય સૂચકો. તો આજે આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની અંદર ધ્રાણેન્દ્રિય સૂચકોનો જ અભ્યાસ કરવાનો છે કે સામાન્ય રીતે કોઈ પણ સૂચકની મદદથી એસિડ અને બેઝના રંગમાં પરિવર્તન આવે છે. પરંતુ ઘણા સૂચકો એવા હોય છે કે જે સૂચકોને એસિડ અથવા તો બેઝની અંદર નાખતા તેની વાસમાં ફેરફાર જોવા મળે છે, એની વાસમાં પરિવર્તન થાય છે. તો આવા જે સૂચકો હોય એ સૂચકોને ધ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. બરાબર છે? તો હવે આ ધ્રાણેન્દ્રિય સૂચકોની પરખ માટે તમારી પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ આજે આપણે જોવાની છે કે આ ધ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે થઈ શકે. તો જો સૌ પ્રથમ શું કરવાનું છે તો કે આપણે સૌ પ્રથમ વ્યવસ્થિત રીતે સમારેલી ડુંગળી લેવાની છે. ડુંગળી લેવાની પછી એને વ્યવસ્થિત રીતે કટિંગ કરી નાખવાનું છે અને સમારી નાખવાની છે. હવે આ જે સમારેલી ડુંગળી છે એને પ્લાસ્ટિકની કોથળીની અંદર ભરવાની છે. પ્લાસ્ટિકની કોથળી છે એની અંદર આપણે સ્વચ્છ કાપડના થોડાક ટુકડા નાખવાના, પછી આ કોથળીને એકદમ વ્યવસ્થિત રીતે બંધ કરી અને ફ્રીજની અંદર મૂકી દેવાની છે. પહેલાં વ્યવસ્થિત રીતે ડુંગળી સુધારવાની, ડુંગળી સુધારાઈ ગયા પછી એને પ્લાસ્ટિકની કોથળીમાં ભરવાની છે. એ કોથળીમાં થોડા સ્વચ્છ કાપડના ટુકડા નાખી દેવાના, પછી એ કોથળીને વ્યવસ્થિત બંધ કરી અને ફ્રીજની અંદર મૂકી દેવાની છે. હવે આ કોથળીને ફ્રીજની અંદર રાખવાની છે કેટલો સમય? તો કે એક દિવસ માટે અથવા તો એક રાત માટે એને મૂકી દેવાની છે. સવારે કોથળીને પાછી કાઢી લેવાની. હવે એની અંદર જે ઓલા કાપડના ટુકડા આપણે નાખ્યા હતા એ કાપડના ટુકડાને આપણે બહાર કાઢી દેવાના, એમાંથી કોઈ પણ બે કાપડના ટુકડાને આપણે બહાર કાઢવાના છે. હવે શું કરવાનું? તો કે આ બંને કાપડના ટુકડા છે એને ચોખ્ખી જગ્યા ઉપર રાખી દેવાના. એમાંથી એક કાપડનો ટુકડો છે એના ઉપર તમારે મંદ HCLના થોડાક ટીપા નાખવાના છે, બીજો કાપડનો ટુકડો છે એના ઉપર થોડાક મંદ NaOHના ટીપા નાખવાના છે. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંને કાપડના ટુકડા, જો આવું શા માટે કે તો ડુંગળી હતી ને એટલે કાપડની અંદર ડુંગળીની વાસ બેસી જાય છે, એટલા માટે આપણે કાપડના ટુકડા લીધા. હવે એ કાપડના ટુકડા ઉપર આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડના બે ત્રણ ટીપા નાખ્યા અને બીજો ટુકડો કાપડનો હતો એના ઉપર બે ત્રણ ટીપા મંદ હાઇડ્રોક્લોરિક એસિડના સોડિયમ હાઇડ્રોક્સાઇડના નાખીએ છીએ. બરાબર છે? તો આવી રીતે આપણે કરશી અને પછી બંને કાપડના ટુકડા છે એને ધોઈ નાખવાના છે. પછી વારા ફરતી છે બંને કાપડના ટુકડાની આપણે ગંધ ઓળખવાની છે. તો આપણને શું જોવા મળશે એ પ્રશ્નને અત્યારે આપણે પુસ્તક લગાવી દઈએ થોડીક વાર પછી જોઈએ. બરાબર, એમાં શું પરિવર્તન આવશે? ત્યાર પછી શું કીધું છે તો કે હવે બે ટેસ્ટ ટ્યુબ લેવાની છે. શું લેવાનું છે? બે ટેસ્ટ ટ્યુબ. એ બંને ટેસ્ટ ટ્યુબની અંદર એટલે કે જે બે કસનળી લીધી છે એ બંને કસનળીમાંથી
એક ટેસ્ટ ટ્યુબ ની અંદર મંદ HCl ભરવાનું છે અને બીજી ટેસ્ટ ટ્યુબ ની અંદર મંદ NaOH, એકમાં HCl બીજામાં મંદ NaOH ભરાઈ ગયું. હવે આ બંને ટેસ્ટ ટ્યુબ ની અંદર છે આપણે 4-5 ટીપા વેનીલા અર્ક ના બે ની અંદર નાખવાના છે. પછી બંને ટેસ્ટ ટ્યુબ ને વ્યવસ્થિત રીતે હલાવી નાખવાની છે. આટલું થઈ ગયા પછી આપણે બંને ટેસ્ટ ટ્યુબ છે એની ગંધ જોવાની છે કે એની વાસમાં કઈ પરિવર્તન થયું છે કે નથી થયું. થશે કઈ પરિવર્તન હમણાં જોઈએ, એને પણ ફૂલ સ્ટોપ લગાવી દઈએ. ત્યાર પછી જોઈએ ત્રીજું, તો ફરી પાછી બે ટેસ્ટ ટ્યુબ લેવાની છે. એક ટેસ્ટ ટ્યુબમાં મંદ HCl ભરવાનું, બીજી ટેસ્ટ ટ્યુબમાં મંદ NaOH ભરવાનું છે. ત્યાર પછી એ બંને ટેસ્ટ ટ્યુબની અંદર 4-5 ટીપા લવિંગના તેલના નાખી દેવાના છે. બેની અંદર 4-5 ટીપા લવિંગના તેલના, પછી બંને ટેસ્ટ ટ્યુબને હલાવી નાખવાની છે. પછી બેની વાસ જોવાની છે કે એમાં કંઈક પરિવર્તન થયું છે, તો કે જોઈએ શું થાય છે. તો કે જો આ ડુંગળીવાળા જે ભાગ હતા એમાં જે ટુકડા ઉપર આપણે HCl નાખ્યું હતું એની ગંધની અંદર એની વાસમાં કોઈ પરિવર્તન આવશે નહીં, પણ જે કપડાના ટુકડા ઉપર આપણે મંદ NaOH નાખ્યું હતું એ ટુકડાની વાસ બદલાઈ જાય છે, એટલે ડુંગળીની વાસ દૂર થઈ જાય છે. એવી જ રીતે અહીં બે ટેસ્ટ ટ્યુબ લીધી હતી, જે ટેસ્ટ ટ્યુબમાં HCl હતું ને વેનીલા અર્ક નાખ્યું હતું હલાવી દીધી, એ ટેસ્ટ ટ્યુબની વાસમાં કાંઈ ફેરફાર થશે નહીં, પણ જે ટેસ્ટ ટ્યુબમાં મંદ NaOH હતું અને આપણે વેનીલા અર્ક નાખીને હલાવ્યું હતું એમાં વેનીલા અર્કની જે ગંધ છે, જે વાસ છે, એ વાસ બદલાઈ જાય છે. એવી જ રીતે અહીંયા પાછું લવિંગના તેલ સાથે થશે કે જે ટેસ્ટ ટ્યુબમાં મંદ HCl હતું એમાં આપણે લવિંગનું તેલ નાખ્યું હતું એને હલાવ્યું હતું એમાં કાંઈ વાસમાં ફેરફાર થશે નહીં, પણ જે ટેસ્ટ ટ્યુબમાં મંદ NaOH હતું અને એમાં આપણે લવિંગનું તેલ નાખીને હલાવ્યું હતું તો એની વાસ એટલે કે લવિંગના તેલની વાસ બદલાઈ જાય છે. તો જો અહીંયા ત્રણે ત્રણ પદાર્થો છે એની વાસ બદલાય છે, ડુંગળીની વાસ પણ બદલાય છે, વેનીલા અર્કની વાસ પણ બદલાય છે અને લવિંગના તેલની વાસ પણ બદલાય છે. તો આવા જે સૂચકો છે એને આપણે ધ્રાણેન્દ્રિય સૂચકો કહીએ છીએ. પણ હજી આપણો પ્રશ્ન તો ન્યાન્ય ઊભો છે કે આમાં ખબર કેમ પડી કે આમાં ક્યુ એસિડ હતું ક્યુ બેઝ હતું. તો જેની અંદર આ સૂચક નાખતા એના રંગ સોરી એની વાસમાં કોઈ ફેરફાર ન થાય, આ સૂચક નાખતા એની વાસમાં કોઈ ફેરફાર ન થાય તો એ એસિડ હશે. શું હશે? એસિડ. અને જેની અંદર આ ધ્રાણેન્દ્રિય સૂચક નાખતા એની વાસમાં ફેરફાર થઈ જાય એની વાસ બદલાઈ જાય તો એ બેઝ હશે. તો અહીંયા જો આપણે ત્રણે ત્રણ પ્રવૃત્તિમાં જોઈ ગયા, HCl ની અંદર આ ધ્રાણેન્દ્રિય સૂચક નાખતા તો એમાં ફેરફાર ન થતો. તો જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસિડ છે, તો એસિડ માધ્યમની અંદર ધ્રાણેન્દ્રિય સૂચક નાખતા કોઈ પણ વાસમાં ફેરફાર થશે નહીં. પણ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, તો બેઝની અંદર જ્યારે ધ્રાણેન્દ્રિય સૂચક નાખીએ છીએ ત્યારે એની વાસ બદલાઈ જાય છે. એટલે કોઈ આપણી પાસે કોઈ પણ દ્રાવણ હોય, કોઈ પણ પદાર્થ હોય, એની અંદર આપણે આ સૂચકને નાખીએ અને જો વાસ બદલાઈ જાય તો એ બેઝ હશે અને જો વાસ બદલાય નહીં તો એ એસિડ હોય છે. રેડી? તો આવા ઘણા બધા પદાર્થો છે, આપણે ત્રણ તો જોઈ ગયા સૂચકો, ડુંગળી, વેનીલા અર્ક અને લવિંગનું તેલ. આ ત્રણે ત્રણને ધ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે કે જેને એસિડ અથવા તો બેઝ સાથે જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે એની વાસની અંદર ફેરફાર થાય છે. તો આવા જે સૂચકો છે એને ધ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. બરાબર છે? તો આવી રીતે આ ધ્રાણેન્દ્રિય સૂચકની મદદથી કયો પદાર્થ એસિડ અને કયો પદાર્થ બેઝ છે એની આપણે ઓળખ કરી શકીએ છીએ. એસિડની અંદર ધ્રાણેન્દ્રિય સૂચકને નાખતા કાંઈ ફેરફાર નહીં થાય, વાસ બદલાશે નહીં, વાસ ન બદલાય તો એ પદાર્થ એસિડ. બેઝની અંદર ધ્રાણેન્દ્રિય સૂચકને નાખીએ તો એની વાસ બદલાઈ જશે, એટલે સૂંઘી ત્યારે વાસ જો બદલાઈ ગઈ હોય તો એ પદાર્થ કયો હશે? તો કે બેઝ હોય છે. જોજે આજનો પ્રશ્ન, તો કે ધ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો?
ઉદાહરણ આપે સમજાવો. તો આની અંદર તમારે શું લખવાનું રહેશે? તો કે પહેલા ત્રાણેન્દ્રિય સૂચકની વ્યાખ્યા લખવાની, કે જે સૂચકને એસિડ અથવા તો બેઝની અંદર નાખતા એના વાસની અંદર ફેરફાર જોવા મળે, પરિવર્તન આવે, તો એને ત્રાણેન્દ્રિય સૂચક કહેવાય છે. પછી એના ઉદાહરણ આપણ, તો ઉદાહરણની અંદર આ તમે કોઈ પણ આપી શકો છો. ક્યાં ઉદાહરણ છે વિચારનું? કે મંદ HCl ની અંદર લવિંગનું તેલ નાખતા એની વાસ બદલાતી નથી. તમારે શોર્ટમાં નથી લખવાનું, આખું વિગતવાર લખવાનું છે. જ્યારે મંદ HCl ની, સોરી, મંદ HCl ની અંદર આપણે લવિંગના તેલને નાખીએ એટલે એની વાસ જ બદલાતી, એટલા માટે એ એસિડ હશે. જ્યારે NaOH ની અંદર લવિંગના તેલને નાખીએ છીએ ત્યારે એની વાસ બદલાય છે, એટલે એ બેઝ હશે. એવી રીતે તમારે વિગતવાર આ પ્રશ્ન લખવાનો છે. તો મિત્રો, ત્રાણેન્દ્રિય સૂચક આપણે અહીંયા કરી દીધું પૂર્ણ, અને આજનો આપણો ટોપિક પણ અહીંયા આપણે કરી છીએ પૂર્ણ. હવે આ જ ચેપ્ટરની અંદર આ એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું, બરાબર છે? તો ચાલો મિત્રો, આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને નેક્સ્ટ વિડીયોની અંદર ધાતુ સાથેની પ્રક્રિયામાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધીનું બોર્ડ ઉપરનું વર્ક છે તમે રીડ કરી લો.